સાબરકાંઠા જિલ્લાના ઈડરના પશ્ચિમ વિસ્તારમાં કેટલાય વર્ષોથી ખેતી માટે સિંચાઈનું પાણીની સમસ્યા. આમ તો છેલ્લા 32 વર્ષથી ભાજપ શાસન છે, પરંતુ સ્થાનિક ખેડૂતોને સિંચાઈનો પાણીનો લાભ નથી મળ્યો. અગાઉ ઈડર વિધાનસભા વિસ્તારની 27 વર્ષથી કેબિનેટ પ્રધાન અને વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા હતા, અને ત્યારબાદ 5 વર્ષ હાલના ધારાસભ્ય હિતુ કનોડિયા છે. ધરોડેમમાંથી કુબા ધરોલ સિંચાઈ યોજના મારફતે તરાઓ ભરવા યોજનાની આવી હતી. જોકે ઈડર અને વડાલી તાલુકાના ખેડૂતોને છેલ્લા 32 વર્ષથી સિંચાઈનું પાણી મળ્યું નથી, અને પશ્ચિમ વિસ્તારના ખેડૂતોએ સિંચાઈ પાણી માટે આંદોલન કર્યા હતા. આ વિસ્તારના પૂર્વ પ્રધાને ગાંધીનગર ખાતે પાણી પુરવઠા સાથે બેઠક કરી હતી. ઈડરના 27 વર્ષથી કેબિનેટ પ્રધાન રહી ચૂકેલા ત્યારે ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો નથી. ખેડૂતોને સિંચાઈ લાભ મળે તેવી વાતો કરવામાં આવે છે. ત્યારબાદ હાલના ધારાસભ્ય હિતુ કનોડિયાએ સૈદ્ધાંતિક પત્ર મંજૂરી માટે લખ્યું છે. ઈડર તાલુકાના આસપાસના ગામડાઓને ખેડૂતોને લાભ મળે તે માટે માંગ કરી હતી. જોકે હવે ચૂંટણીઓ જાહેર થવાની તૈયારીમાં છે, તો નેતાઓ ગ્રામ વિસ્તારની સભા કરવા માટે મુલાકાતે જશે અને નવી નવી વાયદાઓ લોકોને કરવામાં આવશે. પણ વાયદાઓ કેટલા પૂર્ણ કરે છે અને નેતાઓની વાતો ફક્ત વાતો રહી જાય છે? કામ કરશે અને આવનારા દિવસમાં લોકોના વાયદાઓ કેટલા પૂર્ણ થાય છે તે આવનારો સમય બતાવશે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. વિભાગમાં જે ખેડૂતોને સમસ્યા છે પાણીની, શું કહેવા માંગશો? આમ તો ઈડર વડાલી આખા વિધાનસભા ક્ષેત્રની અંદર પાણીનો ખૂબ જ મોટો પ્રશ્ન હતો ભૂતકાળની અંદર. પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને માન્ય રમણભાઈ વોરાએ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું, ત્યારબાદ એમને સિંચાઈના પ્રશ્નો ઉપર ખૂબ મોટું ધ્યાન આપેલું છે. રમણભાઈ વોરાના કાર્યકાળ દરમિયાન ઉદ્વહન યોજના હોય, માઇનોર કેનાલોનો પ્રશ્ન હોય અથવા નાના મોટા બીજા પ્રશ્નો હોય પાણીના, એમને પોતે સોલ્વ કરવાનો પ્રયત્ન ખૂબ કર્યો છે. ત્યાર પછી માન્ય હિતુભાઈએ આ વિસ્તારનું સુકાન સંભાળ્યું, એમને પણ રમણભાઈ સાહેબના અધૂરા કામોને ગતિ આપવાનું, વેગ આપવાનું કામ કરેલું છે. એટલે આ વિસ્તારની અંદર ફક્ત હવે પશ્ચિમમાં ઉમેદપુરા, રતનપુર, સાબરવાડ એક થોડોક વિભાગ પાણીના સિંચાઈ માટે થોડો એક પ્રશ્ન છે, એની અમારે તકલીફ હતી, જેના માટે અમે સાબરવાડમાં 3/4/2022 રોજ એક સંમેલન બોલાવેલું. એના અનુસંધાનમાં સરકારે અમને 28 તારીખે ગાંધીનગર બોલાવેલા અને માન્ય હિતુભાઈ અને રમણભાઈની આગેવાનીમાં સરકાર સમક્ષ અમારી રજૂઆત સાંભળી છે અને અમને પૂરી ખાતરી આપી છે કે તમારો જે પ્રશ્ન છે સિંચાઈનો એ પૂરો થશે. અને અમને પોતે પણ વિશ્વાસ છે કે આ સરકાર જ આ કામ કરશે. બાકી બીજી સરકારોમાં તો ભૂતકાળના લોકોના અનુભવ છે, એ પ્રમાણે બીજી કોઈ સરકાર કે બીજા કોઈ પ્રતિનિધિઓ કરી ના શકે. સમસ્યા સિંચાઈની સમસ્યા તો સાહેબ ઘણા વર્ષોથી હતી, પણ આ સરકારે ખૂબ પ્રયત્ન કરીને લગભગ 90% આ વિસ્તારને સિંચાઈના પ્રશ્નથી મુક્ત કરી છે. જે 10% રહી ગયેલું છે એ આ સરકાર કરી દેશે એવી અમને ખાતરી આપેલી છે. ઈડર અને વડાલી વિધાનસભાની અંદર સિંચાઈનો પ્રશ્ન ખૂબ જ પેચીદો પ્રશ્ન છે અને ખેડૂતો માટે બહુ મોટી સમસ્યા એ સિંચાઈની સમસ્યા છે. ઈડર વિધાનસભા વિસ્તારની અંદર છેલ્લા 27 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કરતા માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ એ સરકારમાં કેબિનેટ પ્રધાન પણ હતા અને વિધાનસભાના અધ્યક્ષ પણ હતા. ત્યારબાદ 5 વર્ષથી ભાઈ શ્રી હિતુભાઈ કનોડિયા માનનીય ધારાસભ્ય શ્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા 32 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ધરોઈ ડેમમાંથી કુબા ધરોળ ઉદ્વાય સિંચાઈ યોજના મારફતે જે તળાવ ભરવાની યોજના આવી, આ અગાઉ પણ મેં મારા નિવેદનમાં વાત કરેલી જ હતી, પણ મેં જયારે પ્રેસ કરી અને આ વિસ્તારની સિંચાઈનું પાણી 32 વર્ષે પણ ખેડૂતોને મળ્યું નથી અને સાબરવાડમાં પશ્ચિમના ખેડૂતોએ આંદોલનનું રણસિંગો ફૂક્યું અને એનાથી ગભરાઈ અને આ વિસ્તારના પ્રતિનિધિએ લીફાપોતી કરવા માટે અને ખેડૂતોને ભરમાવવા માટે ગાંધીનગર ખાતે એક મિટિંગ કરી, અરે ભાઈ તમે 27 વર્ષથી પ્રધાન હતા, તમારી પાસે પાવર હતો, તમે સરકારમાં હતા, છતો પણ આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે કોઈ નવીન યોજના બનાવી કે કોઈ પણ કશું કરી શક્યા નથી અને ખેડૂતોને પાણી આપી શક્યા નથી. અને આજે 32 વર્ષે ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન ઈડરની અંદર હોય અને હવે જ્યારે તમે ગાંધીનગર ખાતે એક એક્સ મિનિસ્ટર તરીકે તમે હવે સત્તામાં નથી અને પાણી પુરવઠાના અધિકારીઓ સાથે મિટિંગ કરી અને ખેડૂતોને એવી વાત વાહિયાત વાતો કરો છો કે આવનારા દિવસોમાં અમે એક પ્લાન બનાવ્યો છે અને ખેડૂતોને અમે પાણી આપીશું, તો મારે દુઃખ સાથે કહેવું પડે
કે જે લોકો સત્તાઓમાં હતા ત્યારે કોઈ યોજના નથી બનાવી શક્યા, એમની પાસે પાવર હતો ત્યારે આ વિસ્તારને પાણી આપી શક્યા નથી, અને અત્યારે હવે સત્તામાં નથી અને ખેડૂતોને ભરમાવી અને આજે 32મા વર્ષે માનનીય હિતુભાઈ કનોડિયાનો પત્ર મેં જોયો ત્યારે દુઃખ થાય કે સૈદ્ધાંતિક મંજૂરી માટે હવે કાગળ લખ્યું છે કે આ ગામથી આ ગામને કાવાન સાબરવાડને મેવાડાને ફલાણા ગામને આ ગામને. અરે ભાઈ 32 ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.